मुक्तिदाता માતાનો પર્વ 15મી ઓગસ્ટ એટલે માતા મરિયમના ઉદ્ગ્રહણનું પર્વ અને સ્વતંત્ર દિવસનો સુલભ સમન્વય બંને ખૂબ જ મહત્વની અને સંબંધ ધરાવતી સ્વતંત્રતા અને મુક્તિની ઘટનાઓ સ્વતંત્ર દિન એટલે રાજકીય અથવા પ્રાદેશિક મુક્તિ તો માતા મરિયમનું ઉદ્ગ્રહણ એટલે સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિ एक बाह्य भौतिक मुक्ति तो बीजी आंतरिक मुक्ति एक विदेशी शासन माथी मुक्ति मेळवी स्वराज्यनी स्थापनानी घटना तो बीजी क्षणभंगुर जीवन माथी मुक्ति मेळवी शाश्वत जीवन तरफ प्रयाणनी घटना आवा शुभ दिवसे आपणे सभान थई आजना उद्भवता प्रश्न जेवा के हिंसा સ્ત્રી ભૂણ હત્યા અને પર્યાવરણનો બગાડ વગેરેને હલ કરવા પ્રયત્નશીલ બનવું જ રહ્યું બીજાની સ્વતંત્રતા તેમજ અભિપ્રાયનો આદર કરવો સાથે સાથે મારું પોતાનું સર્જન ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ હોય ઈશ્વરના બાળક બની એકબીજા સાથે પ્રેમભર્યું જીવન જીવવું પવિત્ર અને નિષ્કલંક માતા મરિયમ આપણા સૌ માટે આદર્શ અને આપણો દેશ આપણો અભિમાન છે આ બંને ઉજવણીની સાથે આપણે આપણા જીવનમાં ટોક્યું કરી તપાસીએ કે ઈશ્વરની મારા માટે શું યોજના છે અને એક નાગરિક તરીકે મારી શી જવાબદારી છે માતા મરિયમ સૌના મુક્તિ તથા ગૌરવ માટેના આદર્શ છે આજના પર્વ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે જીવનમાં આવતી દરેક વ્યક્તિને આદર આપીએ વિશેષ કરીને દરેક સ્ત્રી જેવા કે માતા બહેન પત્ની દીકરી અને મિત્ર બની આપણા જીવનના ઘડતરમાં યોગદાન પૂરું પાડે છે તેમનો આદર અને સન્માન કરવા આજનો પર્વ આપણને આમંત્રી રહ્યો છે સાથે સાથે આપણી ધરતી માતા જે આપણી દરેક જરૂરિયાત સંતોષે છે તે ધરતી માતાનો દુરુપયોગ ટાળીને તેનો આદર કરતા શીખીએ આપણે આ ધરતીના તેમજ સ્વર્ગના નાગરિક હોઈ આ પર્વ નિમિત્તે પોતાની જાતને આ પ્રશ્નો પૂછવા રહ્યા શું આપણે મુક્ત છીએ શું આપણે ઈસુમય જીવન જીવીએ છીએ ખરા જય ઈસુ जय हिंद।